મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આજે આપણા સત્રનો હોમ સાયન્સના આ લેક્ચર સિરીઝનો છેલ્લો દિવસ છે. આજે આપણે હોમ સાયન્સના બધા જ સબ્જેક્ટ્સની સાથોસાથ હોમ સાયન્સની અંદર જો સંશોધન કરવું હોય, રિસર્ચ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? એટલે સંશોધન અથવા તો રિસર્ચ એટલે શું, અને રિસર્ચમાં કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ, સંશોધન કરતી વખતે કયા કયા તબક્કાવાર આપણે એમાંથી પસાર થવું જોઈએ, એ આખું રિસર્ચ ઇન હોમ સાયન્સ આપણે શરૂ કરીએ. આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી શરૂ કરીએ. હોમ સાયન્સમાં સંશોધન કેવી રીતે કરી શકાય અથવા તો સંશોધન એટલે શું? આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે રિસર્ચ અથવા સંશોધનની વાત કરીએ તો સંશોધન સામાન્ય રીતે સાયન્સના વિષયોના વિદ્યાર્થીઓ અથવા તો એમએસસી કે એમએ કે એમકોમ એની અંદર ડેઝર્ટેશન કરતા હોય એ વિદ્યાર્થીઓ અથવા તો પીએચડી કરતા હોય એ વિદ્યાર્થીઓ સંશોધનમાં વધારે ધ્યાન આપે છે. પરંતુ જો આપણે અંડર ગ્રેજ્યુએટ લેવલે, સ્નાતક કક્ષાએ સંશોધન એટલે શું, સંશોધન કેવી રીતે કરી શકાય, આપણા વિષયની અંદર આપણી ફેકલ્ટીમાં આપણી વિદ્યાશાખામાં સંશોધન જો કરવું હોય તો કઈ રીતે કરી શકાય, તો એ સંશોધનની પાયાની માહિતી જે છે, સંશોધન પ્રપોઝલ કેવી રીતે તૈયાર કરવી, ડેઝર્ટેશન અથવા તો થીસીસ લખવો હોય તો કેવી રીતે લખી શકાય, એના બે કે ત્રણ સિરીઝમાં આપણે લેક્ચર્સ લેશું. એમાં આજે આપણે પાયાથી સંશોધન એટલે શું એ શરૂ કરીએ છીએ. રિસર્ચ ઇન હોમ સાયન્સ, આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિ સંશોધન કરી શકે છે, શા માટે ન કરી શકે? સંશોધનની વ્યાખ્યા શું છે? રિસર્ચ ઇઝ ધ સિસ્ટેમેટિક પ્રોસેસ ઓફ કલેક્ટિંગ એન્ડ એનાલાઇઝિંગ ઇન્ફોર્મેશન ઇન ઓર્ડર ટુ ઇન્ક્રીઝ અવર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ફિનોમેનન વિથ વિચ વી આર કન્સર્ન ઓર ઇન્ટરેસ્ટેડ. સંશોધન છે એક વ્યવસ્થિત તબક્કાવાર થતી પ્રક્રિયા છે જેમાં આપણે માહિતી એકત્ર કરીએ છીએ અને એ એકત્ર કરેલી માહિતી છે એનું આપણે સ્ટેટિસ્ટિકલી એનાલિસિસ કરીએ છીએ. શા માટે વિદ્યાર્થીઓએ સંશોધન વિશે જાણવું જોઈએ? વાય ડુ આઈ નીડ ટુ નો અબાઉટ રિસર્ચ? અંડર ગ્રેજ્યુએટ લેવલના અથવા તો સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને એમ થતું હશે કે શા માટે અમારે સંશોધન વિશે જાણવાની જરૂર છે. કદાચ એમાંથી તમારામાંથી કેટલાક વિદ્યાર્થી મિત્રો એવા પણ હશે કે જે ગ્રેજ્યુએટ થઈને આગળ અભ્યાસ નથી કરવાના, કે કેટલાક વિદ્યાર્થીઓ સંશોધન તરફ નથી વળવાના. પણ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ તરીકે, સ્નાતકના વિદ્યાર્થી તરીકે આપણે શા માટે સંશોધન વિશે જાણવું જોઈએ? ટુ બી એબલ ટુ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પેરિકલ લિટરેચર ટુ ઇન યોર ફિલ્ડ ટુ બીકમ અ ક્રિટિકલ કન્ઝ્યુમર ઓફ ઇન્ફોર્મેશન. સ્નાતક તરીકે તમને ખબર હોવી જ જોઈએ કે તમારા વિદ્યાશાખાની અંદર અત્યારે શું થઈ રહ્યું છે. સાથોસાથ તમને એક ક્રિટિકલી કોઈપણ વસ્તુનું વિવેચન કરવાની ખબર પડે. ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ તરીકે તમારે કોઈ થીસિસ કે ડેઝર્ટેશન તૈયાર કરવાનું હોય તો એના માટે પણ તમારે સંશોધન વિશે જાણવું એ જરૂરી છે. તમે ડિઝાઇન, સંશોધનની ડિઝાઇન અથવા તો સંશોધન પદ્ધતિઓ અને કેવી રીતે થીસિસ લખવો હોય અથવા ડેઝર્ટેશન કરવું હોય તો કઈ રીતે રાઇટિંગ કરાય એના માટે પણ તમારે સંશોધન વિશે જાણવું જરૂરી છે. કદાચ તમે સંશોધન કરીને બીએસસી એમએસસી કરીને કે બીએ એમએ કરીને પીએચડી કરો, અથવા તો તમે કોઈ સંશોધન ફિલ્ડમાં જ આગળ જવા માગો છો, તો પણ તમારે કોઈ પણ રિસર્ચ પ્રોજેક્ટ્સ છે એના વિશે જાણવું હોય, કોઈ રિસર્ચ પ્રોજેક્ટ વિશે તમને જાણવામાં આવે એનું ઇવેલ્યુએશન કરવું હોય, કોઈ પણ પ્રકારનું તમે જે સંસ્થામાં કામ કરો છો એ સંસ્થાની અંદર કોઈ પણ પ્રકારનું રિસર્ચ ચાલતું હોય તો એના વિશે પણ તમારે જાણવું હોય, તો ફ્યુચર પ્રેક્ટિશનર તરીકે પણ તમારે સંશોધન વિશે જાણવું એ જરૂરી છે. અને ચોથી વસ્તુ, તમે કોઈ પણ આ ત્રણમાંથી એક પણ ફિલ્ડ સાથે સંકળાયેલા નથી, પણ તમે એક એજ્યુકેટેડ નાગરિક છો, તમે એક શિક્ષિત વ્યક્તિ છો, તો એના માટે પણ તમારે આજુબાજુમાં જે કંઈ માહિતી છે એ માહિતી અને એ માહિતીને લગતી જે કંઈ તમારી પાસે નોલેજ આવે છે, તમારી પાસે જ્ઞાન આવે છે, તો એ બંને વચ્ચે શું ડિફરન્સ છે, તફાવત છે, એ જાણવા માટે પણ એક શિક્ષિત નાગરિક તરીકે સંશોધન શું છે એના વિશે આપણે જાણવું જોઈએ. સંશોધન શું છે? સંશોધનની વ્યાખ્યા આપણે જોઈ. રિસર્ચ ઇઝ ઓલ એબાઉટ એડ્રેસિંગ એન ઇસ્યુ ઓર આસ્કિંગ એન્ડ આન્સરિંગ અ ક્વેશ્ચન ઓર સોલ્વિંગ અ પ્રોબ્લેમ. સો આઇડેન્ટિફાય એન ઇસ્યુ, ક્વેશ્ચન ઓર પ્રોબ્લેમ, ટોક વિથ પીપલ હુ વોન્ટ ઓર નીડ યોર સ્ટડી. સંશોધન ત્યારે જ થઈ શકે કે જ્યારે કોઈ જગ્યાએ કોઈ ઇસ્યુ હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ સવાલ હોય, કોઈ સમસ્યા હોય.
સંશોધન કોઈ કાલ્પનિક વસ્તુ ઉપર કે કાલ્પનિક ઘટના ઉપર ન થાય. સંશોધન સમસ્યા હંમેશા એવી પસંદ કરવામાં આવે કે વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ, કોઈ પણ ગ્રુપને એ પ્રકારની સમસ્યા છે, કોઈ ઇસ્યુ છે, તો એના વિશે, એની સમસ્યાના સમાધાન માટે કોઈ ઘટના ઘટી ગઈ છે તો એ ઘટના ઘટવા પાછળના કારણ વિશે અથવા તો એ ઘટના બનવા પાછળ શું રીઝન છે, એવા ક્યાં એવી કઈ પરિસ્થિતિ કે પરિબળ છે જેના કારણે આ ઘટના ઘટી છે એ જાણવા માટે પણ સંશોધન કરવામાં આવે છે. ફાઇન્ડ આઉટ વોટ્સ ઓલરેડી નોન અબાઉટ ઇટ. આપણે સંશોધન જ્યારે પણ કરવાનો વિચાર કરતા હોઈએ અથવા સમસ્યાનો વિચાર કરીએ તો પહેલાં એના વિશે અત્યાર સુધીમાં શું થઈ ગયેલું છે એના વિશે પણ આપણને ખબર હોવી જોઈએ. ટોક વિથ એક્સપર્ટ્સ. તમે જે સમસ્યા ઉપર કામ કરવા માગો છો અથવા તો સંશોધન કરવા માગો છો એ સમસ્યા ઉપર, એ ટોપિક ઉપર, એ વિષય ઉપર, એ ફિલ્ડમાં કામ કરતા એક્સપર્ટ્સ, તજજ્ઞો છે, એની સાથે ચર્ચા કરો. રીડ ધેર રિવ્યૂઝ. કોઈ પણ વ્યક્તિએ, કોઈ સંશોધને કરનાર વ્યક્તિએ, કોઈ એક્સપર્ટ્સે, કોઈ તજજ્ઞએ એના વિશે લખેલા રિવ્યૂ અથવા તો એના વિશે લખેલા આર્ટિકલ્સ વાંચો એન્ડ ધ ઓરિજિનલ રિસર્ચ ઓન ધ ટોપિક. એની સાથે સંલગ્ન બધી વસ્તુઓ તો વાંચો જ, સાથોસાથ ઓરિજિનલ રિસર્ચ તમે જે કરવા માગો છો એને લગતું સાહિત્ય પણ તમે વાંચો. પ્લાન, કોસ્ટ એન્ડ ડૂ યોર સ્ટડી એકોર્ડિંગલી. જે કોઈ સમસ્યા તમે પસંદ કરવા માગો છો એનું પ્લાનિંગ કરો, એની ઉપર કેટલો ખર્ચ થશે એનું કોસ્ટિંગ કાઢો અને તમારું સંશોધન અથવા તો તમારો અભ્યાસ છે એના ઉપર તમે આગળ વધો. રાઇટ ઇટ અપ એન્ડ સબમિટ ઇટ ફોર એસેસમેન્ટ. તમે જે કંઈ સંશોધન સમસ્યા કરો છો અથવા તો સંશોધન કરો છો એનું સંશોધન પૂરું થયા બાદ તમને જે કંઈ એનું પરિણામ મળે છે એનું પરિણામ તમને તમારી ધારણા પ્રમાણેનું મળે છે અથવા તમારી ધારણા બહારનું મળે છે. જે કંઈ સંશોધનનું તમને ધારણા રિઝલ્ટ મળે છે, પરિણામ મળે છે, એનું અર્થઘટન કરો, એનું ઇન્ટરપ્રિટેશન કરો અને એને લોકો સુધી પહોંચાડવા માટે રાઇટ ઇટ અપ, એને લખો, એને પબ્લિકેશન માટે તમે મોકલો. ફક્ત લખીને તમારા પૂરતું સીમિત ન રાખો પણ એને પબ્લિકેશન માટે મોકલો. જેટલું તમારું રિસર્ચ વર્ક, તમારું સંશોધન કરેલ કાર્ય છે એ લોકો સુધી પહોંચશે એટલું બીજા લોકોને એવા પ્રોજેક્ટ્સ કરવા હશે તો એને એમાં મદદરૂપ થઈ શકશે અને સાથોસાથ જે કોઈ તમે સંશોધન સમસ્યા ઉપર કામ કરેલું છે એવી સમસ્યા વિશ્વના કોઈ પણ ખૂણે, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ, કોઈ પણ ગ્રુપ, કોઈ પણ વ્યક્તિને હશે તો એને એ તમારી સંશોધન સમસ્યાનું જે તમે સમાધાન આપેલું છે અથવા તમે જે ઉકેલ શોધેલો છે એ જે તે વ્યક્તિને કામ લાગશે. સંશોધન સમસ્યા વિશે શા માટે જાણવું જોઈએ અથવા સંશોધન જો કરવા માગતા હોઈએ તો કેવી રીતે કરી શકાય, તો ચોક્કસ પ્રકારની પદ્ધતિ છે જેને કહેવામાં આવે છે સાયન્ટિફિક મેથડ અથવા તો વૈજ્ઞાનિક પદ્ધતિ. તમે જ્યારે પણ સંશોધન કરવા માગતા હોય તો સંશોધન પછી તમે લિટરેચરમાં, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશમાં કરવા માગતા હોય કે તમે પ્યોર સાયન્સમાં કરવા માગતા હોય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજીની અંદર, કે તમે એપ્લાઇડ સાયન્સમાં કરવા માગતા હોય, કે તમે બિહેવિયરલ સાયન્સમાં કરવા માગતા હોય કે સોશિયલ સાયન્સમાં કરવા માગતા હોય. આપણે એમ માનીએ છીએ કે સાયન્સ એટલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી. નો, સાયન્સ એટલે કોઈ પણ પ્રકારની એવી શાખા કે જેની અંદર તમે સિસ્ટેમેટિકલી અભ્યાસ કરો છો. સાયકોલોજી છે એ પણ એક પ્રકારનું વિજ્ઞાન જ છે, કે સોશિયોલોજી છે એ પણ એક પ્રકારનું વિજ્ઞાન જ છે. આ જે કોઈ શાખા છે, વિદ્યા શાખા છે, એની અંદર જ્યારે પણ તમે સંશોધન કરવા માગતા હોય તો મોટે ભાગે સંશોધન એવા પ્રકારનું કરવામાં આવે કે ભૂતકાળમાં કોઈ પણ લોકોએ જે સંશોધન કરેલું છે, જે એ લોકોએ થિયરી આપેલી છે, જે સિદ્ધાંતો આપેલા છે, પ્રતિપાદિત સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોને કાં તો આપણે નવેસરથી આ સમય, સંજોગો, સ્થળ પ્રમાણે પ્રૂવ કરીએ છીએ, સાબિત કરીએ છીએ, અથવા એ સિદ્ધાંતો છે એ આ સ્થળ કે સંજોગો પ્રમાણે એમાં શું ફેરફાર થયા છે. મોટે ભાગે જે થિયરી હોય છે એ થિયરી પાછળનું કાં તારણ જાણવા, કારણ જાણવામાં આવે છે અથવા તો કોઈ ઘટના ઘટે છે એ ઘટના ઘટવા પાછળનું કારણ અથવા તો કોઈ બે પરિસ્થિતિ છે એ બે પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિનું, કોઈ સમાજનું, કોઈ ગ્રુપનું બિહેવિયર જુદું છે તો એની પાછળનું તારણ પણ જાણવાનું, એ બે વચ્ચેનો સંબંધ જાણવા માટે પણ સંશોધન કરવામાં આવે છે. થિયરી જે છે, કોઈ પણ પ્રકારના સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતને આધારે આપણે જે સંશોધન કરવા માગીએ છીએ અથવા જે સમસ્યા ઉપર કામ કરવા માગીએ છીએ એ સમસ્યા માટે આપણે ચોક્કસ પ્રકારની ઉત્કલ્પના
અથવા તો હાઇપોથિસિસ બાંધવો પડે છે. આપણી ઉત્કલ્પના અથવા હાઇપોથિસિસ છે એના આધારે આપણે પ્રેડિક્શન કરીએ છીએ, આપણે ધારણા બાંધીએ છીએ કે મને આવું આ થિસિસ ઉપર અથવા આ થિયરી ઉપર કે આ સિદ્ધાંત ઉપર હું કામ કરવા માગું છું કે આ સમસ્યા ઉપર કામ કરવા માગું છું, તો આ સમસ્યાનો પોસિબલ ઉકેલ અથવા તો એનો શક્ય એવો ઉકેલ જે છે, આ ત્રણ કે ચાર એના ઉકેલ હોઈ શકે, એમાંથી આ એક ઉકેલ મારા ધારવા પ્રમાણે સૌથી વધારે સ્યુટેબલ છે, જેને આપણે આપણું હાઇપોથિસિસ કહીએ છીએ. એના આધારે આપણે ધારણા બાંધીએ છીએ, ધારણાને આધારે અને આપણી હાઇપોથિસિસને આધારે આપણે એક્સપેરિમેન્ટ્સ કરીએ છીએ, આપણી એક્સપેરિમેન્ટલ ડિઝાઇન નક્કી કરીએ છીએ, આપણે કઈ રીતે સંશોધન કરવું છે એની પ્રાયોગિક પદ્ધતિ નક્કી કરીએ છીએ. એ પ્રાયોગિક પદ્ધતિને આધારે આપણે સંશોધન કરીએ છીએ. સંશોધન આપણું ચાલુ હોય એ સમય દરમિયાન આપણને જે રિઝલ્ટ્સ મળે છે એ રિઝલ્ટ્સને આપણે આધારે આપણે આપણા હાઇપોથિસિસ અથવા ઉત્કલ્પના છે એના કન્ફર્મેશનની ટેસ્ટિંગ કરીએ છીએ, સિગ્નિફિકન્સ ટેસ્ટ કરીએ છીએ. જો આપણો હાઇપોથિસિસ છે સાચો ઠરે છે તો આપણું રિસર્ચ છે એ એક સાયકલ પૂરી કરે છે, પણ જો કદાચ આપણો હાઇપોથિસિસ ખોટો ઠરે છે તો આપણે હાઇપોથિસિસને રિજેક્ટ કરીએ છીએ. આપણું ઓબ્ઝર્વેશન, આપણા હાઇપોથિસિસનું ટેસ્ટિંગ, આપણા એક્સપેરિમેન્ટ્સ અને આપણું પ્રેડિક્શન, આ બધાને આધારે આપણી સાયન્ટિફિક પદ્ધતિ અથવા તો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આપણે સંશોધન કરતા હોઈએ છીએ. સંશોધન કરતા હોઈએ અથવા શરૂ કરવાનું વિચારીએ ત્યારે કયા કયા ટોપિક્સ અથવા તો કયા કયા તબક્કાનું આપણે ધ્યાન રાખવું પડે? પહેલી વસ્તુ તો જ્યારે પણ આપણે સંશોધન કરવાનો વિચાર કરતા હોઈએ તો આપણે સૌથી પહેલો આપણો ટોપિક અથવા તો આપણું ટાઇટલ નક્કી કરવું પડે છે કે આપણે કઈ સમસ્યા ઉપર આપણો ટોપિક શું હશે સંશોધનનો. બીજી વસ્તુ છે, આપણે જે ટોપિક પસંદ કરીએ છીએ એ ટોપિક બ્રોડર સેન્સની અંદર, કે આપણે કોઈ એક વિદ્યાશાખાની વાત કરીએ છીએ કે હું હોમ સાયન્સ ફેકલ્ટીમાં સંશોધન કરવા માગું છું, પણ હોમ સાયન્સ ફેકલ્ટી એટલે તો ખૂબ વાસ્ટ થઈ જાય છે. એ હોમ સાયન્સ ફેકલ્ટીની અંદર પણ આપણે નક્કી કરીએ છીએ કે મારે હ્યુમન ડેવલપમેન્ટમાં સંશોધન કરવું છે કે મારે ક્લોધિંગ એન્ડ ટેક્સટાઇલમાં કરવું છે કે મારે ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં કરવું છે. તો એક આપણો જે આખો વિષય છે એને આપણે થોડુંક લિમિટેશન આપીએ છીએ, અને એની અંદર પણ ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિચાર કરીએ તો એની અંદર પણ આપણે સબ ટોપિક પસંદ કરીએ છીએ. એટલે કે સૌથી પહેલો આપણે સંશોધન સમસ્યાનું ટોપિક આપણે પસંદ કરવો પડે છે. ટોપિક પસંદ કર્યા પછી આપણે જે સંશોધન સમસ્યાના ટોપિક ઉપર કામ કરીએ છીએ એ ટોપિકને લગતું અથવા એ સમસ્યા ઉપર ભૂતકાળમાં કોઈએ કામ કરેલું છે અથવા હાલમાં કોઈ કામ કરે છે તો એ ટોપિકનું આપણે એને કન્સર્ન લિટરેચર છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. સંશોધન સાહિત્યનો કે સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કર્યા બાદ આપણે નક્કી કરીએ છીએ કે આપણે આપણો હાઇપોથિસિસ અથવા તો આપણી ઉત્કલ્પના કેવી રીતે બાંધશું, સાથોસાથ આપણે રિસર્ચ ડિઝાઇન નક્કી કરીએ છીએ કે આપણે કઈ રીતે સંશોધન કરશું. રિસર્ચ ડિઝાઇન નક્કી કર્યા પછી આપણે માહિતી એકત્ર કેવી રીતે કરશું, એટલે કે આપણે રિલેવન્ટ ડેટાની માહિતી એકત્રીકરણનું નક્કી કરીએ છીએ. ત્યારબાદ આપણી સંશોધન બાદ આપણને જે રિઝલ્ટ્સ મળે છે એ રિઝલ્ટ્સનું ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ અને એનું આપણે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીએ છીએ. હવે આપણે એક પછી એક મુદ્દા લઈએ. જો આપણે સંશોધન સમસ્યા પસંદગીની વાત કરીએ તો સંશોધન સમસ્યાની પસંદગી કેવી રીતે કરવામાં આવે? ધ પ્રોબ્લેમ ઇઝ ધ હાર્ટ ઓફ એની રિસર્ચ પ્રોજેક્ટ. વિધાઉટ એ ફોકસ્ડ પ્રોબ્લેમ ધેર ઇઝ નો રિસર્ચ. આપણે એમ કહીએ છીએ કે પૂરેપૂરો સમજી ગયેલો સવાલ છે એનો જવાબ જ છે. જ્યાં સુધી આપણે પ્રશ્નને નથી સમજતા ત્યાં સુધી આપણને જવાબ નથી આવડતો. એટલે કે પૂરો સમજી ગયેલો પ્રશ્ન છે એ અડધો સોલ્વ થઈ જાય છે. એટલે કે સંશોધન સમસ્યાને વ્યાખ્યાયિત કરવી, સંશોધન સમસ્યાને શબ્દોમાં ઢાળવી અથવા આપણે કઈ સંશોધન સમસ્યા ઉપર કામ કરવા માગીએ છીએ એનું ટાઇટલ નક્કી કરવું એ આપણી સંશોધન સમસ્યાના સમાધાન તરફનું પહેલું પગથિયું છે. અને જ્યારે આપણે સંશોધન સમસ્યાની વાત કરતા હોઈએ તો આપણી પાસે અવેલેબલ રિસોર્સિસ ક્યાં છે એ પણ આપણે જોવું જોઈએ. આપણે કોઈ છેવાડાના ગામમાં બેઠા હોઈએ અને આપણે એવો વિચાર કરીએ કે મેટ્રો સિટીમાં રહેતા યુવાન અને યુવતીઓના વલણો કે વર્તણૂક ઉપર મારે સંશોધન કરવું છે, તો કદાચ આપણા ફંડિંગ્સને આધારે, આપણા બજેટને આધારે એ આપણને પરવડે નહીં. એટલે કે આપણી પાસે આપણા સોર્સિસ ક્યાં છે. બીજું, હું સંશોધન કરવા માગું છું એ સંશોધન હું કયા હેતુ માટે કરવા માગું છું? હું એમએસસીના ડિઝર્ટેશન માટે કરું છું, હું એમફિલ માટે કરવા માગું છું,
હું પીએચડીની ડિગ્રી માટે કરવા માગું છું કે મારી પાસે યુજીસીની કે ડીએસટીની કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટની કોઈ ગ્રાન્ટ છે એના માટે કરવા માગું છું કે કોઈ કંપની માટે કરવા માગું છું, એટલે કે મારી પાસે ફંડિંગ્સ કેવું છે, મારું પોતાનું સેલ્ફ ફંડિંગથી મારે સંશોધન કરવાનું છે કે મને સંશોધન કરવા માટે કોઈ જગ્યાએથી ગ્રાન્ટ મળવાની છે, બીજું હું કયા એરિયામાં રહું છું, મારી જે લોકાલિટી છે, જિયોગ્રાફિક જે કન્ડિશન છે એને આધારે પણ સંશોધન સમસ્યા મારે પસંદ કરવી જોઈએ, અને ત્રીજી મુખ્ય અને મુદ્દાની વસ્તુ કે હું જે સંશોધન સમસ્યા ઉપર કામ કરવા માગું છું, મારે જેના હાથ નીચે કામ કરવા માગું છું એનો એ શાખાની અંદર એ સમસ્યાની અંદર અનુભવ કેટલો છે, અને સાથોસાથ મારે જે કંઈ સાધન સામગ્રી જોશે, જે ફિઝિકલ ફેસિલિટીઝ જોશે, જે સાધનો જોશે, એ હું જે કોલેજમાં અભ્યાસ કરું છું, જે ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું, જે સંસ્થામાં કામ કરું છું ત્યાં રિસોર્સિસ અવેલેબલ છે કે નહીં, આ બધી જ વસ્તુનું ધ્યાન કરી, આ બધી જ વસ્તુ મગજમાં રાખી અને રિસર્ચ પ્રોબ્લેમ છે એ તમે નક્કી કરવો જોઈએ. સાથોસાથ તમે જ્યારે સંશોધન સમસ્યા નક્કી કરો છો તો સંશોધન સમસ્યાને વ્યાખ્યાયિત કરવી એ સૌથી પહેલો તબક્કો છે. સંશોધન સમસ્યાને વ્યાખ્યાયિત કરતી વખતે એ પણ મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ કે એની સાથોસાથ એની અંદર બીજા કોઈ સબ પ્રોબ્લેમ્સ મેં ઇન્ક્લુડ કરેલા છે કે નહીં. ત્રીજી વસ્તુ, હું જે કંઈ સંશોધન સમસ્યા ઉપર કામ કરવા માગું છું એના વિશે ભૂતકાળમાં કંઈ કામ થઈ ગયેલું છે. સંશોધન સમસ્યા એવી પણ પસંદ ન કરાય કે જેની ઉપર ભૂતકાળમાં બિલકુલ કામ નથી થયું, અને સંશોધન સમસ્યા એવી પણ પસંદ ન કરાય કે જેની ઉપર ખૂબ જ કામ થઈ ગયેલું છે. સંશોધન સમસ્યા હંમેશા એવી પસંદ કરવી જોઈએ કે જે સંશોધન સમસ્યા ઉપર તમે કામ કરવા માગો છો એના વિશે એની ઉપર ભૂતકાળમાં તમારી જેમ જ કોઈએ કામ કરેલું છે, અથવા તમારા એરિયામાં કદાચ એની ઉપર બિલકુલ કામ નથી થયું પણ બીજી જગ્યાએ વિશ્વના કોઈ ખૂણે અથવા તમારા રાજ્યના કોઈ બીજા તાલુકાની અંદર, બીજા જિલ્લાની અંદર, આપણા ભારતની જ અંદર, બીજા રાજ્યની અંદર એમાં કંઈક કામ થયેલું છે, તમારી કોલેજમાં તમારા ડિપાર્ટમેન્ટમાં કદાચ એની ઉપર કામ નથી થયેલું પણ બીજે થયેલું છે, એટલે કે એવા પ્રકારનું પણ સંશોધન સમસ્યા પસંદ ન કરાય કે જેની ઉપર આપણને જ્યારે આપણે સંશોધન શરૂ કરતા હોઈએ ત્યારે મિત્રો આપણા મગજમાં એવું હોય છે કે આપણે એવી કંઈક સમસ્યા ઉપર સંશોધન કરવું છે કે કંઈક નવી જ વસ્તુ શોધીને આપીએ. સંશોધન સમસ્યા શરૂ કરતી વખતે આપણા મગજમાં ખૂબ ઊંચા ઊંચા ખ્યાલો હોય છે, આપણા મગજમાં એવું હોય છે કે આપણે કંઈક વિશ્વને આપવું છે, પણ જ્યારે ખરેખર આપણે ડિગ્રી માટે કામ કરતા હોઈએ, કદાચ એમએસસી કે એમફિલની ડિસર્ટેશન માટે કામ કરતા હોઈએ અથવા પીએચડીની ડિગ્રી માટે કામ કરતા હોય, ત્યારે આપણી પાસે લિમિટિંગ ફેક્ટર છે સમય, અને સમય જ્યારે આપણી પાસે ઓછો હોય ત્યારે આપણે બહુ મોટા અથવા તો જેમાં કંઈક નવી જ શોધ કરવાની હોય, જે પૂરું કરતાં 5-10 વર્ષ લાગવાના હોય, તો એવી સંશોધન સમસ્યા આપણે પસંદ કરી શકીએ નહીં. એની સાથોસાથ જ્યારે આપણે કોઈ સમસ્યા પસંદ કરતા હોઈએ તો એ મુદ્દો પણ ધ્યાનમાં રાખવો જોઈએ કે એ મુદ્દો પસંદ કરવાથી અથવા આ સમસ્યા પસંદ કરવાથી મને શું એ સમસ્યા ઉપર કામ કરવાથી ફાયદો થઈ શકે એમ છે. મને એટલે કે સંશોધન કરનારને, આપણા ભૂતકાળમાં અથવા આપણા ડિપાર્ટમેન્ટમાં કે આપણી કોલેજમાં કોઈ એ મુદ્દા ઉપર કામ કરેલું હશે તો કદાચ આપણને રેફરન્સીસ અથવા સંદર્ભ સાહિત્ય વધારે પ્રમાણમાં મળી શકશે. એની સાથોસાથ આ સંશોધન સમસ્યાનું પરિણામ આવવાથી, એનું ઉકેલ આવવાથી લોકોને શું ફાયદો થશે? સંશોધન કોઈ દિવસ ફક્ત ડિગ્રી માટે કરવામાં નથી આવતું. નો ડાઉટ આપણે પીએચડીની ડિગ્રી માટે જ સંશોધન જ્યારે પીએચડી કરતા હોઈએ ત્યારે કરતા હોઈએ છીએ, પણ એમાં એવો ટોપિક પસંદ ન કરાય કે જેનો રિઝલ્ટ જે છે એ વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ વ્યક્તિને ઉપયોગી ન થતું હોય. સંશોધન સમસ્યા હંમેશા એવી પસંદ કરવી જોઈએ કે જેનો ઉકેલ લાવવાથી અથવા જેના રિઝલ્ટથી કોઈ એક ગ્રુપ, કોઈ એક વ્યક્તિ, કોઈ એક સમાજને કંઈક ફાયદો થાય, જે એપ્લિકેબલ હોવું જોઈએ. પ્યોર સાયન્સમાં જે સંશોધન થાય એ સંશોધન વર્ષો સુધી ચાલતું હોય અને એ સંશોધનનું રિઝલ્ટ આવે તો નોબેલ પ્રાઇઝ પણ મળી શકે, પણ એપ્લાઇડ સાયન્સમાં જ્યારે આપણે સંશોધન કરતા હોઈએ તો આપણા સંશોધનનું પરિણામ
એપ્લિકેબલ હોવું જોઈએ, એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે એવા પ્રકારનું હોવું જોઈએ. અને એટલા માટે જ જ્યારે તમે સંશોધન સમસ્યા પસંદ કરતા હોય ત્યારે તમારા પીયર્સ અને એક્સપર્ટ્સ સાથે એનું ડિસ્કશન કરો. એવું નહીં કે મારે સંશોધન કરવું છે તો હું જ નક્કી કરું કે મારે કયો ટોપિક અથવા કઈ સમસ્યા ઉપર કામ કરવું છે. તમારી સાથે તમારા સિનિયર્સ અથવા તમારા કલીગ્સ જે લોકો સંશોધન કરે છે એની સાથે પણ ચર્ચા કરો. એક્સપર્ટ્સ જે લોકો તમારા ફિલ્ડમાં સંશોધન કરે છે એવા 8-10 એક્સપર્ટ્સને મળો, એની સાથે સંશોધન સમસ્યાની ચર્ચા કરો. સાથોસાથ તમે જે સંશોધન સમસ્યા ઉપર કામ કરવા માગો છો એને લગતું સંદર્ભ સાહિત્ય છે એનો અભ્યાસ કરો, અને તમે કઈ પદ્ધતિ દ્વારા સંશોધન કરવા માગો છો એના વિશે પણ વિચાર કરો. તમે સાયન્સની અંદર પ્યોર સાયન્સમાં કામ કરવા માગતા હોય અને લેબોરેટરીની અંદર જો તમારે એક્સપેરિમેન્ટ્સ કરવાના હોય તો એનું ટાઈમ ફ્રેમ, એનું આખી પ્રોસિજર બધું જુદું થશે. પણ જો તમે સર્વે પ્રકારનું સંશોધન કરવા માગતા હોય સોશિયલ સાયન્સની અંદર કે સાયકોલોજીની અંદર કે હોમ સાયન્સની અંદર, અને તમે લોકોની પાસેથી તમારે પ્રશ્નોત્તરી ભરાવવાની છે કે તમારે મુલાકાત લેવાની છે કે તમારે નાનકડા બાળકો ઉપર કામ કરો છો અને તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે, તો એ સમયે તમારે તમારી રિસર્ચ ડિઝાઇનનો પણ વિચાર કરવો પડે અને એને આધારે તમારે તમારી સંશોધન સમસ્યા છે એ પસંદ કરવી પડે. સંશોધન સમસ્યા કેવા પ્રકારની હોઈ શકે? 3 પ્રકારની સંશોધન સમસ્યા અથવા તો રિસર્ચ હોઈ શકે. એક તો ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ છે, જેને આપણે વર્ણનાત્મક સંશોધન કહીએ છીએ, જે મોટે ભાગે તમારી સંશોધન સમસ્યામાં શું છે, આ વસ્તુ શું છે, એ બનવા પાછળનું કારણ શું છે, કોઈ વ્યક્તિની બિહેવિયર આવી છે તો એ બિહેવિયર પાછળનું કારણ શું છે, આ વસ્તુ અથવા આ સમસ્યા આપણને જોવા મળે છે તો એ સમસ્યા પાછળનું કારણ શું છે. એટલે કે સંશોધન ડિઝાઇન જ્યારે તમે વર્ણનાત્મક સંશોધન જો પસંદ કરતા હોય તો મોટે ભાગે તમારી સંશોધન ડિઝાઇન અથવા સંશોધન છે એ સર્વે પ્રકારનું રહેશે, એટલે કે તમારે સર્વેક્ષણ કરવાનું રહેશે. બીજા પ્રકારનું રિસર્ચ છે એ રિલેશનશિપ રિસર્ચ છે. તમે કોઈ બે ઘટના, કોઈ બે વ્યક્તિ, કોઈ બે ગ્રુપ, કોઈ બે સમાજની વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે, પોઝિટિવ કે નેગેટિવ, ધન સંબંધ છે કે ઋણ સંબંધ છે, કોઈ બે ચલ અથવા પરિબળ છે એની વચ્ચેનો સંબંધ કેવો છે એ શોધવાના પ્રયત્ન કરો છો, તો એમાં કોરિલેશનલ ડિઝાઇન એટલે કે સહસંબંધાત્મક પદ્ધતિનો તમારે ઉપયોગ કરવો પડશે. ત્રીજા પ્રકારનું રિસર્ચ છે ડિફરન્સ રિસર્ચ, એટલે કે તમે કોઈ બે ગ્રુપ વચ્ચે તફાવત છે તો શા માટે છે એ તફાવત પાછળનું કારણ શોધવાના પ્રયત્ન કરો છો, અને એને આધારે તમે કોઈ તારણ ઉપર આવો છો, તો એવા પ્રકારનું સંશોધન છે એ ડિફરન્સ રિસર્ચ કહેવામાં આવે છે. કોઈ પણ પ્રકારના તમે સંશોધન સમસ્યાની વાત કરતા હોય અથવા સંશોધન સમસ્યા પસંદ કરો અને જ્યારે એને તમે વ્યાખ્યાયિત કરવા માગો અથવા તો એનું ટાઇટલ બનાવતા હોય, તમારા રિસર્ચ ટોપિકને તમે ડિફાઇન કરવા માગતા હોય, તો તમે એને બે રીતે કરી શકો. એક તો ડિક્લેરેટિવ ઓર ડિસ્ક્રિપ્ટિવ, કાં તો તમે તમારી સંશોધન સમસ્યાને એવી રીતે મૂકો કે તમે જે કંઈ સંશોધન કરવા માગો છો એને તમે લોકો સમક્ષ જાહેર કરો છો ડિક્લેરેટિવ ફોર્મમાં અથવા વર્ણનાત્મક. એટલે કે મોટે ભાગે તમે જે કંઈ પ્રોબ્લેમ ઉપર કામ કરવા માગો છો એના ઓબ્જેક્ટિવનો એમાં સંકલન કરી અને તમે રિસર્ચનું ટાઇટલ આપો, અથવા તો ક્વેશ્ચન ફોર્મની અંદર, એટલે કે તમારું જે સંશોધન હોય એ પ્રશ્નાર્થ સંશોધન સમસ્યાને તમે જે વ્યાખ્યાયિત કરો છો એ પ્રશ્નાર્થ સ્વરૂપમાં હોય. પણ મોટે ભાગે જ્યારે આપણે PhD માટે કે MSc ડિઝર્ટેશન માટે કે MPhil માટે સંશોધન કરતા હોય તો મોટા ભાગે આપણા રિસર્ચનો જે ડેફિનેશન હોય છે એ ડિક્લેરેટિવ અથવા તો ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની હોય છે. કેટલીક વખત સેમિનારની અંદર કે સિમ્પોઝિયાની અંદર કે કોઈ જનરલ ડિસ્કશનની અંદર આપણે જ્યારે રિસર્ચની ચર્ચા કરતા હોઈએ છીએ અથવા રિસર્ચ પેપરનું રાઇટિંગ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ક્વેશ્ચન ફોર્મની અંદર આપણા ડેફિનેશન આપતા હોઈએ છીએ. જ્યારે તમે સંશોધન સમસ્યાને વ્યાખ્યાયિત કરો છો ત્યારે પહેલો મુદ્દો આવે છે કે સંશોધન સમસ્યાના જે તમારા ટાઇટલમાં શબ્દો મૂકેલા છે એને તમારે ડિફાઇન કરવા પડે. ટર્મિનોલોજી જે તમારી જે છે, તમે જે ટર્મ્સ વાપરો છો, જે શબ્દો વાપરો છો એને પણ તમારે ડિફાઇન કરવા પડે. એની ડેફિનેશન તમારે બે રીતે આપવાની હોય, એક તો કન્સેપ્ચ્યુઅલ ડેફિનેશન હોય અને બીજી જે છે એ ઓપરેશનલ ડેફિનેશન હોય. જો હું એમ કહું કે પૂર્વ સ્નાતક વિદ્યાર્થીઓના વર્તણૂકનો અભ્યાસ, એવા પ્રકારનો કોઈ વિદ્યાર્થીએ પોતાના થીસીસનું કે પોતાના ડિઝર્ટેશનનું ટાઇટલ આપેલું હોય
તો પૂર્વ સ્નાતકની જો તમે કન્સેપ્ચ્યુઅલ ડેફિનેશન આપો તો એમ કહી શકાય કે વિશ્વમાં થર્ડ યરમાં ભણતા અથવા તો જેને ડિગ્રી લેવાની છે સ્નાતક કક્ષાની, એ સ્નાતક કક્ષાના છેલ્લા વર્ગમાં ભણતા બધા જ વિદ્યાર્થીઓ એટલે પૂર્વ સ્નાતક વિદ્યાર્થીઓ કહેવાય. પણ એ તો થઈ કન્સેપ્ચ્યુઅલ ડેફિનેશન. પણ જો હું એની સાથે એમ કહું કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભણતા પૂર્વ સ્નાતકના વિદ્યાર્થીઓની વર્તણૂકનો અભ્યાસ, તો મારો આખું જે વ્યાપ વિશ્વ છે એને મેં લિમિટિંગ કરી નાખ્યું. મારો આખું વ્યાપ વિશ્વ છે પૂર્વ સ્નાતક વિદ્યાર્થીઓ એટલે આખા વિશ્વમાં ભણતા બધા જ પૂર્વ સ્નાતક વિદ્યાર્થીઓ ત્યાં. પણ જ્યારે હું વાત કરું છું સુરેન્દ્રનગર જિલ્લામાં ભણતા પૂર્વ સ્નાતક વિદ્યાર્થીઓનો વર્તણૂકનો અભ્યાસ, તો મારા વ્યાપ વિશ્વને મેં પૂર્વ સ્નાતક વિદ્યાર્થીઓ ખરા પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ભણતા એની કન્સેપ્ચ્યુઅલ ડેફિનેશન થઈને સાથોસાથ હું એની ઓપરેશનલ ડેફિનેશન આપું તો હું એમ કહી શકું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભણતા ખરા પણ સેમ્પલ તરીકે મેં કેટલા વિદ્યાર્થીઓ લીધેલા છે, તો મેં જેટલા વિદ્યાર્થીઓ લીધેલા હોય એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કે હોમ સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે, એ તમારી ઓપરેશનલ ડેફિનેશન થઈ. એકવાર તમે સંશોધન સમસ્યા પસંદ કરી લીધી, સંશોધન સમસ્યાને વ્યાખ્યાયિત કરી લીધી, પછી વાત આવે છે કે તમારે લિટરેચર સર્ચિંગ કેવી રીતે કરવું. લિટરેચરની વાત કરીએ, પહેલાંના સમયની વાત કરીએ તો સંશોધન જ્યારે કોઈ પણ વ્યક્તિને કરવું હોય, અમે જ્યારે પીએચડી કરવાની શરૂઆત કરી હતી, હું જો મારો અનુભવ કહું તો મેં જ્યારે પીએચડી કરવાનો વિચાર કર્યો, નેટ સ્લેટ પાસ કરી અને પીએચડી માટે એપ્લાય કર્યું, ત્યારે જે ડિપાર્ટમેન્ટમાં હું ગઈ ત્યારે જેને ગાઈડ તરીકે પસંદ કરવાના હતા એ સર પાસે જ્યારે હું ગઈ ત્યારે એમણે મને એક જ વાક્ય કહ્યું કે 6 મહિના સુધી સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરો, પછી બેન ટોપિક પસંદ કરીને મારી પાસે આવજો, પછી આપણે ડિસ્કસ કરશું કે હવે કયા ટોપિક ઉપર આપણે સંશોધન કરવું છે. એટલે કે અત્યારની પરિસ્થિતિ ઘણી જુદી છે. અત્યારે તમારે જ્યારે સ્ટુડન્ટ પીએચડી માટે કોઈ ગાઈડ પાસે આવે છે અથવા એમએસસી કે એમફિલ શરૂઆત કરે છે અથવા ડેઝર્ટેશનનો વિચાર કરે છે, ત્યારે વિદ્યાર્થી લિટરેચર સર્વે કરીને પછી ગાઈડ પાસે જાય છે, અને એના માટે એની પાસે ઘણા બધા રસ્તાઓ છે, હાર્ડ કોપી અને સોફ્ટ કોપી, ઓનલાઈન અને ઓફલાઈન, ઇન્ટરનેટ દ્વારા તમે લિટરેચર સર્વે કરી શકો છો, રિસર્ચ ડેટાબેઝ તમને વેબસાઇટ ઉપરથી મળે છે, સર્ચ એન્જિન એવા ઘણા બધા છે કે જેમાંથી તમે રિસર્ચ વિશેની તમારા ટોપિક વિશેની માહિતી એકત્ર કરી શકો. યુનિવર્સિટીની અને ઇન્સ્ટિટ્યૂટની લાઇબ્રેરીની અંદર ભૂતકાળમાં જે કોઈ લોકોએ સંશોધન કરેલું હોય એના થીસીસ પડેલા હોય, રિસર્ચ સ્કોલર અને યુનિવર્સિટી અને કોલેજના ટીચર્સની સાથે તમે ડિસ્કસ કરો, અને બ્લોગ્સની અંદર તમારે ગ્રુપ્સ અને નેટવર્ક થ્રુ પણ તમે સંશોધન સમસ્યાને લગતા સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરી શકો છો. ત્રીજો તબક્કો આવે છે હાઇપોથીસીસ ફોર્મેશન, ઉત્કલ્પનાનું ઘડતર કેવી રીતે કરવું. જ્યારે પણ આપણે સંશોધન કરતા હોઈએ કેટલીક વાર એવું થાય છે કે ઉત્કલ્પનાનું ઘડતર મોટે ભાગે સર્વેક્ષણ પ્રકારના થીસીસ હોય છે એમાં જોવા મળે છે. એક્સપેરિમેન્ટલ ડિઝાઇન હોય જેમાં પ્રાયોગિક પદ્ધતિ હોય, લેબોરેટરીમાં કામ કરવાનું હોય, કંટ્રોલ્ડ અને એક્સપેરિમેન્ટલ ગ્રુપ ઉપર કામ કરવાનું હોય, ત્યારે જેવી ડિઝાઇન્ડ કરેલી ઉત્કલ્પના અથવા હાઇપોથીસીસ છે એવું સામાન્ય રીતે આપણને જોવા નથી મળતું. પણ મોટે ભાગે સોશિયલ સાયન્સની અંદર, હોમ સાયન્સની અંદર મોટે ભાગે એવું થાય છે કે સર્વેક્ષણ પ્રકારના સંશોધનો વધારે થતા હોય છે. તો હાઇપોથીસીસનું ઘડતર કેવી રીતે કરવું અથવા હાઇપોથીસીસ અથવા ઉત્કલ્પના કેટલા પ્રકારની હોઈ શકે? 2 પ્રકારની હાઇપોથીસીસ હોઈ શકે, રિસર્ચ હાઇપોથીસીસ અને વર્કિંગ હાઇપોથીસીસ. રિસર્ચ હાઇપોથીસીસ એટલે કે તમે જે સંશોધન સમસ્યા ઉપર કામ કરવા માગો છો એની તમારા માન્યતા પ્રમાણે, તમારા ઓપિનિયન પ્રમાણે, તમે જે કંઈ સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરેલો છે, તમારી પાસે તમારી વિદ્યાશાખાને લગતું, તમારા ટોપિકને લગતું જે કંઈ જ્ઞાન છે એને આધારે તમે રિસર્ચ હાઇપોથીસીસ તમારા મનની અંદર ઘડેલી હોય છે. તમારી પાસે એક ચોક્કસ પ્રકારની ધારણા હોય છે, એક પ્રેડિક્શન હોય છે, એક એઝમ્પશન હોય છે કે મને, હું આ જે કામ કરવા માગું છું એના પછી મને આવું પરિણામ મળવું જોઈએ. કોઈ પણ પ્રકારનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરો કે ન કરો, તમારા મગજની અંદર, તમારા વિચારોની અંદર તમે જ્યારે સંશોધન સમસ્યા અથવા તો સંશોધન વિષય ભણતા હોય ત્યારે એક વસ્તુ છે કે તમારે આંખ કાન ખુલ્લા રાખીને ફરવું પડે. તમારા મગજની અંદર સતત વિચારો
અને સતત તમારે એવા પ્રકારના વિચારો ચાલુ રહેવા જોઈએ કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઘટના, કોઈ પણ વ્યક્તિને તમે જુઓ તો તમારા મગજમાં વિવેચના શરૂ થઈ જવા જોઈએ. ક્રિટિકલ તમારી દ્રષ્ટિ જે છે એ ક્રિટિક્સની દ્રષ્ટિ હોય એવી દ્રષ્ટિ તમારી હશે તો કદાચ મને એમ લાગે છે કે તમે સંશોધન સમસ્યા અથવા તો સંશોધન માટેના સ્ટુડન્ટ છો એમ તમે કહી શકો. એટલે રિસર્ચ હાઇપોથિસિસ એ આપણે જે સંશોધન સમસ્યા પસંદ કરવા માગીએ છીએ એના વિશેની અથવા એના રિઝલ્ટ વિશેની, એની પરિણામ વિશેની આપણી જે ધારણા છે એ સંશોધનને લગતી અથવા તો રિસર્ચ હાઇપોથિસિસ કહી શકાય. બીજા પ્રકારની હાઇપોથિસિસ છે એ એવા પ્રકારની હોય છે જેને આપણે ઓપરેશનલ હાઇપોથિસિસ અથવા તો વર્કિંગ હાઇપોથિસિસ કહીએ છીએ. એ એવા પ્રકારની હાઇપોથિસિસ છે કે જે આપણે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ માટે નક્કી કરીએ છીએ. એટલે કે આપણે જ્યારે, જો હું એક ઉદાહરણ આપું કે આપણે એવું એવી એક માન્યતા છે કે એડોલેસન્ટ ગર્લ્સ છે એમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય છે, અને ધારો કે તમે એવો ટોપિક પસંદ કરેલો છે કે એડોલેસન્ટ ગર્લ્સમાં એનિમિયાનું પ્રમાણ છે એના ઉપર તમે કામ કરવા માગો છો, તો તમારા મગજમાં એક ધારણા એવી હોય છે કે જે એના જો વેરિયેબલ્સ તમે નક્કી કરેલા હોય કે હાયર ઇન્કમ ગ્રુપ લેવું છે, લોઅર ઇન્કમ ગ્રુપ લેવું છે, મિડલ ઇન્કમ ગ્રુપ લેવું છે, એટલે કે તમે ઇન્કમ ગ્રુપને પણ તમારા વેરિયેબલ તરીકે લેવા માગો છો, સાથોસાથ એજ્યુકેશનને પણ તમારા વેરિયેબલ તરીકે લેવા માગો છો, તો તમારા મગજમાં એક એવી ધારણા ચોક્કસ પ્રમાણે હોય કે હાયર ઇન્કમ ગ્રુપ કરતાની એડોલેસન્ટ ગર્લ્સ કરતાં લોઅર ઇન્કમ ગ્રુપની એડોલેસન્ટ ગર્લ્સનું હિમોગ્લોબિન ઓછું હશે, એટલે કે તમને મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ એટલે કે મધ્યમ આવક અને નિમ્ન આવક ધરાવતા બહેનોની અથવા બાળકીઓ કે કન્યાઓ છે એનામાં એનિમિયાનું પ્રમાણ તમને ઉચ્ચ આવક ધરાવતી ગર્લ્સ કરતાં વધારે જોવા મળશે. આ એક તમારું ધારણા છે અને એને તમે સાચી કે ખોટી ઠેરવવા માટે આ તમારો રિસર્ચ હાઇપોથિસિસ છે. પછી એને સાચી કે ખોટી ઠેરવવા માટે મધ્યમ આવક અને નિમ્ન આવક ધરાવતા બહેનો વચ્ચે અથવા બહેનોના હિમોગ્લોબિન વચ્ચે નોંધપાત્ર તફાવત નહીં હોય અથવા ધેર વિલ બી નો સિગ્નિફિકન્ટ ડિફરન્સ બિટવીન ધ લોઅર ઇન્કમ ગ્રુપ ગર્લ્સ એન્ડ મિડલ ઇન્કમ ગ્રુપ ગર્લ્સ, એવી તમે તમારી સ્ટેટિસ્ટિકલ હાઇપોથિસિસ એટલે કે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ માટેનું વર્કિંગ હાઇપોથિસિસ તમે બનાવી શકો. હાઇપોથિસિસ બનાવતી વખતે અથવા તો ઉત્કલ્પના ઘડતી વખતે તમે જ્યારે બે ગ્રુપને કે બે વ્યક્તિઓને કે બે વેરિયેબલ્સને તમે જ્યારે કમ્પેર કરો છો તો વેરિયેબલ્સ શું છે, વેરિયેબલ્સ કોને કહેવામાં આવે, અને જ્યારે પણ આપણે સંશોધન કરતા હોઈએ તો વેરિયેબલ્સ પણ આપણે વિચારવા જોઈએ. એટલે કે સંશોધન સમસ્યાની પસંદગી વખતે, સંશોધન કરતી વખતે વેરિયેબલ્સ ક્યાં ક્યાં લેવા એ પણ સંશોધન કરનાર પોતે નક્કી કરે છે અથવા તો એની સાથે મળીને એના ગાઈડ નક્કી કરે છે. વેરિયેબલ ઇઝ અ પ્રોપર્ટી ઓર કેરેક્ટરિસ્ટિક્સ ધેટ ટેક્સ ઓન ડિફરન્ટ વેલ્યુઝ. આપણે જે કોઈ સંશોધન સમસ્યા ઉપર કામ કરવા માગીએ છીએ એ સમસ્યાને અસર કરતા જે કંઈ પરિબળો છે એ બધાને આપણે વેરિયેબલ્સ કહી શકીએ. વેરિયેબલ્સ ચાર પ્રકારના હોઈ શકે. એક તો છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે સ્વતંત્ર ચલ. સ્વતંત્ર ચલ એટલે એવું કે જેનામાં ફેરફાર થાય તો તમને રિઝલ્ટમાં ફેરફાર થવાની શક્યતા છે. ધારો કે આપણે એમ કહી શકીએ એજ્યુકેશન છે, અભણ અને શિક્ષિત વ્યક્તિ, આ જે વેરિયેબલ્સ છે એને તમે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહી શકો. બીજું છે ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે એવા પ્રકારનું વેરિયેબલ કે જો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલમાં ચેન્જ થાય તો આ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એમાં પણ ચેન્જ જોવા મળે. એટલે કે આપણે નિરક્ષર અને સાક્ષર બે ગ્રુપ પાડ્યા છે, પણ સાક્ષરની અંદર જેને ફક્ત લખતા વાંચતા આવડે છે, જે 10 ધોરણ પાસ છે, જે 12 ધોરણ પાસ છે, જે સ્નાતક છે અને જે અનુસ્નાતક અથવા તો એનાથી હાયર ડિગ્રી લીધેલી છે, આ ત્રણેયનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ તમને એજ્યુકેશનમાં ફેર પડે તો એના પછીના પરિબળમાં પણ ફેર પડવાનું. ત્રીજું છે ઇન્ટરવેનિંગ વેરિયેબલ એટલે કે એ એવા પ્રકારનું વેરિયેબલ અથવા ચલ છે કે જેની ઉપર આપણો કંટ્રોલ નથી હોતો પણ એની હાજરીને કારણે આપણો જે રિઝલ્ટ છે એની ઉપર અસર પડે છે. અને ચોથું છે મોડરેટર વેરિયેબલ એટલે કે જેને આપણે આપણી રીતે ફેરફાર કરી શકીએ છીએ. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનું ઉદાહરણ મેં તમને પહેલાં પણ આપ્યું કે એજ્યુકેશન અથવા તો શિક્ષણનું સ્તર,
ડિપેન્ડન્ટ વેરિયેબલની વાત કરીએ, ધારો કે હોમ સાયન્સની અંદર કોઈ વિદ્યાર્થીની, હોમ સાયન્સ, આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીનીઓનો આપણે સર્વે કરતા હોય અને રંગ યોજના અથવા તો ઘરની અંદર ઇન્ટિરિયર રેસિડેન્શિયલ સ્પેસ ડિઝાઇનની અંદર કલર કોમ્બિનેશન અથવા તો પ્રકાશનું આયોજન કે રંગનું આયોજન કેવી રીતે કરવું એના વિશેનું કોઈ સંશોધન થતું હોય તો હોમ સાયન્સ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીની હશે એની પાસે રંગ આયોજન વિશે, પ્રકાશના આયોજન વિશે, ઇન્ટિરિયર ડેકોરેશન વિશે થોડુંક વધારે જ્ઞાન હશે. તો કદાચ એ નોલેજ એની પાસે છે એને આધારે એનામાં એના જવાબોમાં કે એના પરિણામની અંદર આર્ટ્સ કે કોમર્સના વિદ્યાર્થીઓ કરતાં વધારે ફેરફાર જોવા મળશે. એની સાથોસાથ જ બીજો એક ઉદાહરણ લઈએ કે ધારો કે તમે ફાઇનાન્શિયલ બજેટિંગની વાત કરો તો હોમ સાયન્સની વિદ્યાર્થીની ફેમિલી ફાઇનાન્સ મેનેજમેન્ટ ભણે છે, પણ સાથોસાથ કોમર્સનું વિદ્યાર્થીની હશે તો એની પાસે મેનેજમેન્ટનું નોલેજ કદાચ હોમ સાયન્સની વિદ્યાર્થીની કરતાં વધારે હશે. તો કદાચ મેનેજમેન્ટના પ્રશ્નોના જવાબો છે એ હોમ સાયન્સની વિદ્યાર્થીની કરતાં કે આર્ટ્સની વિદ્યાર્થીની કરતાં તમને કોમર્સની વિદ્યાર્થીની વધારે સારી રીતે જવાબ આપી શકે. સૌંદર્યની દ્રષ્ટિની વાત કરીએ તો આર્ટ્સ અને હોમ સાયન્સની વિદ્યાર્થીનીઓ સૌંદર્યની દ્રષ્ટિની અથવા તો કલર કોમ્બિનેશન છે, કોઈ પણ પ્રકારનું ડ્રેસ ડિઝાઇનિંગ છે એના વિશે જેટલી સારી રીતે જવાબો આપી શકશે એટલી સારી રીતે કદાચ કોમર્સના વિદ્યાર્થીનીઓ નહીં આપી શકે. ત્રીજું છે ઇન્ટરવેનિંગ વેરિયેબલ, જેની ઉપર આપણો કંટ્રોલ નથી. ધારો કે સરકારની પોલિસીઓ છે, કોઈ સ્કીમ છે, કોઈ યોજનાઓ છે, તો એની અસર આપણી સંશોધન સમસ્યાના રિઝલ્ટ ઉપર થાય છે, પણ એની ઉપર આપણો કંટ્રોલ નથી. તો એવા પ્રકારના જે ચલ છે એ ઇન્ટરવેનિંગ વેરિયેબલ્સ કહેવાય, કે જેને જે પરિબળ આપણે આપણી અંદર લઈ શકીએ. ધારો કે સરકારની મિડ ડે મીલ અથવા તો મધ્યાહન ભોજન યોજના ચાલી રહી છે, સરકારની ચિરંજીવી યોજનાઓ ચાલી રહી છે, તો આ બધી યોજનાઓથી એના લાભાર્થીઓને શું એના હેલ્થની અંદર ઇન્ક્રીઝ થાય છે અથવા તો એની હેલ્થમાં શું ફેરફાર થાય છે એના ઉપર તમે સંશોધન કરવા માગો અથવા એના ઉપરનો તમે ટોપિક પસંદ કરેલો હોય તો એવું બને કે એના રિઝલ્ટમાં તમને જે કંઈ મળે એ પોલિસીને આધારે રિઝલ્ટ મળશે, એમાં તમે એ વાતાવરણમાં કે પરિબળમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. ચોથું છે મોડરેટર વેરિયેબલ, એટલે આ એવા પ્રકારના વેરિયેબલ છે કે જે આપણે પસંદ કરીએ છીએ. ધારો કે વ્યક્તિનું સ્ટેટસ, વ્યક્તિની એજ, એના કામ કરવાનો અનુભવ છે, પછી એની ઇન્કમ છે, આ બધી વસ્તુ એવી છે કે જે આપણે નક્કી કરીએ છીએ કે આ પરિબળ વિશે આપણે શું રાખવું છે અથવા આ ચલને આપણે આપણી સંશોધન સમસ્યામાં સમાવેશ કરવો છે કે નહીં. એટલે આ ચારે ચાર પ્રકારના વેરિયેબલ્સમાંથી સ્વતંત્ર, પરતંત્ર એટલે કે ડિપેન્ડન્ટ, ઇન્ડિપેન્ડન્ટ, ઇન્ટરવેનિંગ અને મોડરેટર, ચારેય પ્રકારના પરિબળોને આધારે પણ આપણે આપણી સંશોધન સમસ્યા પસંદ કરવામાં એ તબક્કો પણ કે એ મુદ્દો પણ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખતી વખતે આપણે પહેલાં પણ મેં કહ્યું કે આપણે જ્યારે સંશોધન કરવાનું વિચારીએ છીએ ત્યારે આપણા મગજમાં એક એવું હોય છે કે આપણે એવું સંશોધન કરવું છે કે જે અત્યાર સુધીમાં કોઈએ ન કર્યું હોય. આપણે સમાજને એવું કંઈક આપવું છે, વિશ્વને એવું કંઈક આપવું છે કે જેના કારણે આપણું સંશોધન છે એ લોકો વર્ષો સુધી યાદ રાખે. પણ એની સાથોસાથ આપણને આપણા લિમિટેશન્સની પણ ખબર હોવી જોઈએ. એટલે કે જ્યારે તમે સંશોધન સમસ્યા પસંદ કરતા હોય ત્યારે તમારા રિસર્ચના ડિલિમિટિંગ ફેક્ટર્સ છે એને પણ તમારે સંશોધન સમસ્યાની સાથોસાથ મગજમાં રાખવા જોઈએ. આપણા કોઈ પણ સ્ટડી છે એને ફોકસ કરવા માટે પણ આપણે એનું ડિલિમિટિંગ ફેક્ટર છે એ જોવું જોઈએ. મેં પહેલાં પણ ઉદાહરણ આપ્યું કે વ્યાપ વિશ્વની આપણે વાત કરીએ અથવા પોપ્યુલેશનની વાત કરીએ તો પૂર્વસ્નાતક વિદ્યાર્થી કહીએ તો પૂર્વસ્નાતક વિદ્યાર્થીઓ એટલે તો આખા વિશ્વના થઈ ગયા. એને આપણે લિમિટેશન લિમિટિંગ કરતાં 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 આપણે એ જગ્યાએ જઈએ કે મારું જે વ્યાપ વિશ્વ છે એ આ રાજ્યના વિદ્યાર્થીઓ અથવા તો સુરેન્દ્રનગર જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે એને હું મારા વ્યાપ વિશ્વ તરીકે લઉં છું અને એમાંથી મારા સંશોધન માટે જેને હું નમૂના તરીકે, સેમ્પલ તરીકે પસંદ કરવાની છું એ આટલા 150 કે 200 કે 500 વિદ્યાર્થીઓ છે. એટલે કે સેમ્પલ અથવા નમૂના અથવા જેની પાસેથી આપણે માહિતી એકત્ર કરવાના છીએ એવા આપણા ઉત્તરદાતા અથવા તો રિસ્પોન્ડન્ટ્સ છે એની પણ પસંદગી કેવી રીતે કરવી એ હવે પછી પાછું આપણે જોઈએ જ છીએ. રિસર્ચ જે આપણું જે છે એનું ડિલિમિટિંગ ફેક્ટર્સ જે છે એ આપણે સાથોસાથ એટલા માટે મૂકવું જોઈએ કે આપણે
આપણા અભ્યાસનો હેતુ શું છે એ કહેવાનું છે, એટલે કે પર્પઝ ઓફ સ્ટડી. આપણે ડિસર્ટેશન માટે કામ કરીએ છીએ તો આપણી પાસે 6 મહિનાનો સમયગાળો છે. આપણે PhD માટે કામ કરીએ છીએ તો આપણી પાસે 2 વર્ષનો સમયગાળો છે. આપણે PDF પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ માટે કામ કરીએ છીએ તો આપણી પાસે 1.5 વર્ષનો ગાળો છે. આપણે UGCના માઇનોર કે મેજર રિસર્ચ પ્રોજેક્ટ્સ ઉપર કામ કરીએ છીએ તો આપણી પાસે 1.5 વર્ષથી 5 વર્ષ સુધીનો સમયગાળો છે. એટલે કે આપણી પાસે ટાઈમ કેટલો છે, ટાઈમ કવરેજ ઓફ ઇન્વેસ્ટિગેશન એ પણ આપણું લિમિટિંગ ફેક્ટર થઈ જાય. આપણા સ્ટડીનો હેતુ ડિગ્રી માટે છે કે સંશોધન માટે છે કે રિસર્ચ આર્ટિકલ લખવું છે કે કોન્ફરન્સ કે સેમિનારની અંદર પેપર પ્રેઝન્ટેશન કરવું છે, જે હેતુ છે એને આધારે આપણું સંશોધન છે એની મર્યાદા આપણે નક્કી કરવી પડે છે. જિયોગ્રાફિકલ કવરેજ, લોકાલિટી, આપણે જે એરિયામાં રહીએ છીએ, જે વિસ્તારમાં રહીએ છીએ, એ વિસ્તારની આજુબાજુના એરિયામાં જ આપણે જઈને સંશોધન કરી શકીએ છીએ. બીજું, આપણે PhDના સ્ટુડન્ટ છીએ કે આપણે કોલેજના સ્ટુડન્ટ છીએ, આપણે લેડી છીએ કે આપણે બોય છીએ, કે આપણે કોઈ વર્કિંગ લેડી છીએ, આપણે કોઈ ટીચર છીએ, આપણે કોઈ સ્ટુડન્ટ છીએ, એના આધારે આપણે કેટલું ટ્રાન્સપોર્ટેશન કરી શકશું, આપણે કઈ જગ્યાએ જઈ શકશું એને આધારે પણ આપણે સંશોધન સમસ્યા પસંદ કરવી જોઈએ. વેરિયેબલ્સ ટુ બી સ્ટડીડ, આપણા ચલ ક્યાં ક્યાં છે એને પણ આપણે એટલે કે આપણું લિમિટિંગ અથવા આપણી મર્યાદા નક્કી કરવી જોઈએ. આપણા જે ચલ છે અથવા વેરિયેબલ્સ છે એની માહિતી આપણને ક્યાં મુદ્દામાંથી મળશે એ પણ આપણે જોવું જોઈએ. આપણા રિસ્પોન્ડન્ટ્સ અથવા તો આપણા ઉત્તરદાતા અથવા આપણા સેમ્પલ્સ છે એની સાઇઝ અને ટાઈપ, કયા વ્યક્તિઓ પાસેથી આપણે માહિતી એકત્ર કરવાની છે. તમે જો બાળકો ઉપર કામ કરવા માગતા હોય તો બાળકો ઉપર કામ કરતી વખતે તમે પ્રશ્નાવલીથી માહિતી એકત્ર કરશો તો બાળકો તમને જવાબ નહીં આપી શકે, એમાં તમારે ઓબ્ઝર્વેશન મેથડનો જ ઉપયોગ કરવો પડશે. તમે વૃદ્ધો ઉપર કામ કરવા માગતા હશો તો વૃદ્ધો તમને પ્રશ્નાવલીના જવાબ નહીં આપે, એમાં ઓબ્ઝર્વેશન પણ નહીં ચાલે, એની સાથે તમારે મુલાકાત જ લેવી પડશે. પણ જો તમે યંગસ્ટર ઉપર કામ કરવા માગતા હશો તો તમારે પ્રશ્નાવલી પણ ચાલશે, ઓબ્ઝર્વેશન પણ તમને મદદરૂપ થશે અને મુલાકાત પદ્ધતિ પણ મદદરૂપ થશે. અને ડેટા કલેક્શન ટૂલ્સની વાત જે છે કે આપણે કઈ પદ્ધતિથી માહિતીને એકત્ર કરશું. હવે સંશોધન સમસ્યા કેવી રીતે પસંદ કરવી, સંશોધનની પદ્ધતિ કઈ નક્કી કરવી, માહિતી કેવી રીતે એકત્ર કરશું, આ બધાની સાથોસાથ એક વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે કે તમે રિસર્ચ પેપર માટે રાઇટિંગ કરતા હોય કે રિસર્ચ પેપર માટે સંશોધન કરતા હોય, PhD માટે કરતા હોય, MSCના ડિસર્ટેશન માટે કરતા હોય, કે તમે સંશોધન PDF માટે કે UGCના માઇનર કે મેજર રિસર્ચ પ્રોજેક્ટ માટે કરતા હોય, જ્યારે પણ સંશોધનની સમસ્યા પસંદ કરો ત્યારે રિસર્ચ પ્રપોઝલ એ સૌથી પહેલો મુદ્દો આવે છે. રિસર્ચ પ્રપોઝલમાં ટાઇટલ હોવું જોઈએ, સંશોધનને તમારે વ્યાખ્યાયિત કરવું પડે, એ વ્યાખ્યાયિત કરતી વખતે તમારે તમારી સંશોધન સમસ્યાને જસ્ટિફાય કરવી પડે. તમારે ન્યાયિક દ્રષ્ટિએ જે તમારી સંશોધન સમસ્યાને અથવા તમારી પ્રપોઝલને પાસ કરવાના છે, પછી RDCની કમિટી હોય PhD માટે કે તમે રિસર્ચ પેપર લખીને કોઈ સેમિનાર કે કોન્ફરન્સ માટે મોકલવાનો હોય ત્યાંની રિવ્યૂ કમિટી હોય કે UGCની રિવ્યૂ કમિટી હોય, તમે જ્યારે સંશોધન સમસ્યાને વ્યાખ્યાયિત કરવો ત્યારે તમારી સંશોધન સમસ્યાને જસ્ટિફાય કરવું એ ખૂબ અગત્યનું છે. જેટલું તમારું જસ્ટિફિકેશન સારું હશે, જેટલું તમે સંશોધન સમસ્યાને સારી રીતે જસ્ટિફાય કરેલું હશે અને શા માટે આ સંશોધન સમસ્યા ઉપર તમે સંશોધન કરશો એના માટે UGC છે કે DST છે કે કોઈ કંપની છે એ તમને ફંડિંગ કરે. જ્યારે તમને UGC મેજર માઇનર રિસર્ચ પ્રોજેક્ટ્સ માટે ફંડ્સ આપતી હોય છે ત્યારે ફંડનો યોગ્ય રીતે ઉપયોગ થાય એ પણ UGC રિવ્યૂ કમિટીમાં બેઠેલા એક્સપર્ટ્સ છે એ જોવે છે. એટલે તમે જે સંશોધન સમસ્યા પસંદ કરો છો એનું જસ્ટિફિકેશન પણ મહત્ત્વનું છે, એની બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન આપવી એ પણ જરૂરી છે, તમારે લિટરેચર રિવ્યૂ પણ આપવો પડે, તમારા એઇમ્સ અને ઓબ્જેક્ટિવ્સ પણ તમારે રિસર્ચ પ્રપોઝલમાં દર્શાવવા પડે, તમારી સંશોધન પદ્ધતિ તમે સર્વેક્ષણથી કરો છો, તમે કેસ સ્ટડી કરો છો, તમે પ્રાયોગિક પદ્ધતિમાં કરો છો, તમે હિસ્ટોરિકલ કરો છો, તમે કયા પ્રકારની પદ્ધતિ રિસર્ચ પ્રકાર કયા પ્રકારનું રિસર્ચ કરવા માગો છો, તમારું ટાઈમ ટેબલ પણ આપવું પડે કે પહેલાં 6 મહિનાની અંદર તમે સર્વે કરશો કે સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરશો, પછીના 6 મહિનાની અંદર
તમે માહિતી એકત્ર કરશો, પછીના 6 મહિનાની અંદર તમે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરશો, પછીના 6 મહિનાની અંદર તમે તમારું રાઇટિંગ વર્ક કરશો, એટલે કે તમારું આખું જે ટાઈમ શેડ્યુલ છે એ પણ તમારે આપવું પડે. તમારું ડેટા એનાલિસિસ કેવી રીતે કરશો, સંશોધન કરી લીધું અથવા તો સંશોધન સમસ્યા તમે પસંદ કરી, તમે ડેટા એકત્ર કર્યા, માહિતીનું તમે એનાલિસિસ ન કરો અને ડેટા એકત્ર કરેલા છે એને તમે તમારી રીતે એનું અર્થઘટન કરો, તો એ સંશોધનનું કોઈ જ મહત્ત્વ નથી. મિત્રો, સંશોધન સમસ્યા અથવા તમે જે સંશોધન કરો છો એ ત્યારે જ વેલિડ ગણાય જ્યારે તમે એને સ્ટેટિસ્ટિકલી એનાલાઇઝ કરો છો. સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ ક્યું વાપરવું, સ્ટેટિસ્ટિકલ મેથડ કઈ વાપરવી, તમારી સંશોધન સમસ્યા છે એને આધારે તમે એનોવાથી કરશો, તમે ટી ટેસ્ટ કરશો, તમે સિગ્નિફિકન્સ ટેસ્ટ કરશો કે તમે એફ ટેસ્ટથી કરશો, એ પણ તમારે તમારા રિસર્ચ પ્રપોઝલમાં દર્શાવવું પડે છે. સાથોસાથ એથિકલ ઇસ્યુ, જ્યારે પણ આપણે વાત કરતા હોઈએ, શિક્ષણની વાત આવે એટલે શિક્ષણની સાથોસાથ મૂલ્યની વાત અને નૈતિકતાની વાત આવે. તમે જે સંશોધન સમસ્યા ઉપર કામ કરવા માગો છો એને પણ તમારે એથિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમારે એને રિસર્ચ પ્રપોઝલમાં મૂકવું જોઈએ. અને ફંડિંગ એપ્લિકેશન, રિસોર્સિસ અને બજેટ, તમારું બજેટ શું છે, તમે સેલ્ફ ફંડિંગથી કરો છો તો તમારે કેટલા પૈસાની જરૂર પડશે, અને જો તમે કોઈ ગ્રાન્ટ્સ માટે કે પ્રપોઝલ મૂકતા હોય અને કોઈ યુજીસીના મેજર માઇનર રિસર્ચ પ્રોજેક્ટ માટે મૂકતા હોય કે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં મૂકતા હોય કે યુનિવર્સિટીમાં મૂકતા હોય, તો તમારે તમારા ફંડ્સ અને બજેટ્સની પણ માહિતી આપવી પડે. અને તમે જે સંશોધન કરવા માગો છો એનું ડિસેમિનેશન, એટલે કે એ ભવિષ્યમાં કોને કોને ઉપયોગી થઈ પડશે, તમે જે સંશોધન કરેલું છે એ સંશોધન ઉપર ભવિષ્યમાં કયા કયા લોકો સંશોધન કરી શકશે ને એને કઈ રીતે ઉપયોગી થશે એ પણ તમારે સાથોસાથ આપવું પડે. સંશોધનની પદ્ધતિ છે એમાં તમે ડેટા એનાલિસિસની વાત આવે તો બે રીતે કરી શકો. એક તો ક્વોલિટેટિવ મેઝર્સ પણ તમે લઈ શકો અને ક્વોન્ટિટેટિવ પણ લઈ શકો. ક્વોન્ટિટેટિવ એટલે કે સંખ્યાત્મક, જેમાં તમને જવાબો જે મળે છે એ નંબર્સમાં મળે છે. જ્યારે તમે ક્વોન્ટિટેટિવ મેઝરમેન્ટ કરો છો ત્યારે ક્વોન્ટિટેટિવ મેઝરમેન્ટનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ બહુ સરળ છે, તમને બહુ ઝડપથી તમે એનું એનાલિસિસ કરી શકો. પણ જ્યારે ક્વોલિટેટિવ મેઝરમેન્ટ હોય ત્યારે એની સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ તમારે નોન પેરામેટ્રિક જે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ થાય છે એના આધારે તમારે કરવું પડે. ક્વોન્ટિટેટિવ મેઝરની વાત કરીએ તો એની અંદર તમે એવા પ્રકારનું પણ કરી શકો કે એક્સપેરિમેન્ટલ અને કંટ્રોલ ગ્રુપની અંદર. ધારો કે આપણે વાત કરીએ કે તમે કોઈ પ્રાણીઓની અંદર એટલે કે રેબિટ કે રેટની ઉપર તમે કોઈ પણ પ્રકારની ટોક્સિનની ઇફેક્ટ શું થાય છે એના ઉપર સંશોધન કરવા માગો છો, તો તમે એક એક્સપેરિમેન્ટલ ગ્રુપ કરશો, પ્રાયોગિક પ્રાણીઓનું ગ્રુપ કે જેને તમે ટોક્સિનવાળો ફૂડ આપો છો, અને બીજું કંટ્રોલ ગ્રુપ રાખો છો જેને તમે ટોક્સિન વગરનું ફૂડ આપો છો, અને પછી બંનેને હાઇટ વેઇટ કે વજનની અંદર શું ફેરફાર થયો છે, એની બિહેવિયરમાં શું ફેરફાર થયો છે, એના ઇન્ટરનલ ઓર્ગન્સની અંદર શું ફેરફાર થયો છે, તો એવા પ્રકારનું ક્વોન્ટિટેટિવ મેઝર્સ ઉપર પણ તમે સંશોધન કરી શકો છો. સંશોધન પ્રોજેક્ટ તમે જ્યારે લખતા હોય ત્યારે તમે ટોપિક પસંદ કરો, ત્યારે તમારે જે તમારા લખતી વખતે જે પ્રશ્નો તમારા બ્રેઇન સ્ટોર્મિંગ કરતી વખતે પૂછવાના છે એ છે કે જ્યારે તમે ટોપિક પસંદ કરતા હોય ત્યારે શા માટે આ ટોપિક પસંદ કરીએ છીએ, શું છે એમાં અને ક્યારે. બીજું જે છે, તમે ક્વેશ્ચન કરતા હોય ત્યારે વોટ એન્ડ વાય, પોપ્યુલેશન ઉપર તમે વાત કરતા હોય, વ્યાપ વિશ્વની વાત કરતા હોય તો કોની ઉપર સંશોધન કરશો અને ક્યારે કરશો. રિસર્ચની ડિઝાઇન નક્કી કરતા હોય તો રિસર્ચની ડિઝાઇન કેવી રીતે પસંદ કરશો, સંશોધન પદ્ધતિ કઈ પસંદ કરશો. જ્યારે તમે માહિતી એકત્ર કરશો ત્યારે કેવી રીતે કરશો, એવિડન્સ અથવા માહિતી તમને જે મળેલા છે એનું તમે એનાલિસિસ કરશો, અર્થઘટન કરશો તો કઈ રીતે કરશો, અને તમે જે કંઈ સંશોધન કરેલું છે એને કેવી રીતે તમે લોકો સમક્ષ મૂકશો, એટલે કે રાઇટિંગ અપ. છેલ્લો મુદ્દો આપણે થોડુંક ઝડપથી લઈ લઈએ. જ્યારે તમે સંશોધન સમસ્યા પસંદ કરતા હોય ત્યારે સેમ્પલ પસંદ કરવું એ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે સેમ્પલ્સ જે છે, નમૂના જે છે, એ આપણા ઉત્તરદાતા છે અથવા તો આપણા રિસ્પોન્ડન્ટ્સ છે જેની પાસેથી આપણે માહિતી એકત્ર કરવાની છે. તો સેમ્પલિંગ ડિઝાઇન તમે કઈ રીતે પસંદ કરશો, સૌથી પહેલાં તો તમારે વ્યાપ વિશ્વ નક્કી કરવું પડશે, પોપ્યુલેશન,
એમાંથી તમારે તમારી સેમ્પલિંગ ફ્રેમ નક્કી કરવી પડશે, એમાંથી તમારે સેમ્પલ્સ નક્કી કરવા માટેની ટેકનિક નક્કી કરવી પડશે, સેમ્પલની સાઇઝ નક્કી કરવી પડશે, અને પછી સેમ્પલિંગ પ્રોસેસ શું છે એ નક્કી કરવી પડશે. સામાન્ય રીતે સાયન્ટિફિક મેથડની રીતે તમે જાઓ અથવા સંશોધનની વાત કરીએ તો આપણે જે આપણું વ્યાપ વિશ્વ નક્કી કરીએ એના 10% આપણે સેમ્પલ્સ તરીકે લેવા જોઈએ. એટલે આપણું વ્યાપ વિશ્વ આપણે ધીરે ધીરે નાનું કરતું જવું પડે. સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સ્નાતક વિદ્યાર્થીઓ કહીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં થર્ડ યરમાં ભણતા બધી જ ફેકલ્ટીના ટોટલ વિદ્યાર્થીની સંખ્યા લો એના 10% તમારે લેવા પડે. પણ તમે એવું નક્કી કરો છો કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભણતા હોમ સાયન્સ, આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ તો એની ટોટલ સંખ્યાના 10% એટલે એ તમારા સેમ્પલ્સ થઈ જાય. સેમ્પલિંગ ટેકનિક 2 પ્રકારની હોઈ શકે, એક તો નોન પ્રોબેબિલિટી અથવા તો પ્રોબેબિલિટી, એટલે કે નોન પ્રોબેબિલિટી અથવા તો પ્રોબેબિલિટી. નોન પ્રોબેબિલિટી ટેકનિક્સની અંદર તમે કન્વિનિયન્સ સેમ્પલિંગ લઈ શકો, જજમેન્ટલ લઈ શકો, ક્વોટા લઈ શકો કે સ્નોબોલ લઈ શકો. અને સેમ્પલિંગ પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં સિમ્પલ રેન્ડમ, સિસ્ટમેટિક, સ્ટ્રેટિફાઈડ, ક્લસ્ટર અને બીજી સેમ્પલિંગ ટેકનિક્સ લઈ શકો. ક્લસ્ટર સેમ્પલિંગની અંદર પણ તમે 1 સ્ટેજ, 2 સ્ટેજ કે મલ્ટી સ્ટેજ લઈ શકો, અથવા સિમ્પલ ક્લસ્ટર લઈ શકો, અથવા તો પ્રોબેબિલિટી ક્લસ્ટર સેમ્પલિંગ લઈ શકો. હવે સેમ્પલિંગ ટેકનિક્સ છે એ એક આખો એવો ટોપિક છે કે જેના વિશે આપણે આખું 1 કલાક કે 1.5 કલાક ફાળવી શકીએ. એટલે સેમ્પલિંગ ટેકનિક્સ વિશે મિત્રો આપણે આવતી વખતે વાત કરશું અથવા તો આપણી બીજા લેક્ચરની અંદર વાત કરશું. પણ હું એમ કહી શકું કે જસ્ટ ગો એન્ડ ડૂ ઇટ, એટલે કે રિસર્ચ અથવા સંશોધન કરવું એ અઘરું નથી. અહીંથી બહાર નીકળો અને સંશોધન તમારું શરૂ કરો. મિત્રો, સંશોધન સમસ્યાને લગતા અથવા સંશોધન એટલે શું એને લગતા તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે ગમે ત્યારે પણ પૂછી શકો છો. ટોલ ફ્રી નંબર આપણો આવે છે એની સાથોસાથ, અથવા તમે સંધાનના ફોન નંબર ઉપર ફોન કરશો તો પણ તમને એના જવાબ મળી રહેશે. સંશોધન સમસ્યા અને સંશોધન એટલે શું એના વિશેની બીજું લેક્ચર આપણે આવતા સત્રની શરૂ કરશું. પણ હું એવું માનું છું મિત્રો કે તમે સંશોધન એટલે શું અને સંશોધન કરવું એ સહેલું નથી અને અઘરું પણ નથી, એ બંને પ્રશ્નો અથવા બંને જવાબો તમારા મગજમાં રમતા થઈ ગયા હશે. અને હું એવું ચોક્કસ ઈચ્છીશ કે તમે જ્યારે તમારા ક્લાસરૂમની બહાર નીકળો ત્યારે તમે આંખ અને કાન ખુલ્લા રાખી અને તમારી દ્રષ્ટિને સાયન્ટિફિક એટીટ્યૂડવાળી દ્રષ્ટિ બનાવશો તો કદાચ તમે દરેક સમસ્યાની પાછળનું કારણ અને ઘટના ઘટવાની પાછળનું કારણ શોધી શકશો. નમસ્કાર, આભાર.